વેલકમ બેક બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાત કરશું ધાનેરાની કે જ્યાં પૂરની તબાહી બાદ હવે આંસુઓનું પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂરમાં પોતાના ચાર સભ્યો ગુમાવનાર જોશી પરિવાર હાલ ગમગીન છે. આ પરિવારને રાહુલ ગાંધી મળનાર છે. તો ધાનેરામાં જે તારાજી સર્જાય અને જે બાદ જે પરિવાર છે તેમની વેદનાને સાંભળવા માટે આજે રાહુલ ગાંધી અહીં પહોંચી ગયા છે. જે તસવીરમાં આપ જોઈ શકો છો, ચાર ચાર સભ્યો ગુમાવ્યા છે આ પરિવારે. તેમના આંસુ સુકાતા નથી. આપ જોઈ રહ્યા છો રાહુલ ગાંધી જ્યારે આજે પહોંચી ગયા છે. તો બીજી તરફ આપ એ તસવીરો જોઈ રહ્યા છો કે જે પરિવાર નષ્ટ થઈ ગયું છે, બરબાદ થઈ ગયું છે આ પૂરના પાણીમાં. તેમના આંસુ સુકાતા નથી. ચાર ચાર સભ્યો આ પરિવારે પૂરના પાણીમાં ગુમાવી દીધા છે. તેની મુલાકાત પણ છે આજે રાહુલ ગાંધી સાથે. ધાનેરાના તસવીરની તસવીરો આપ જોઈ રહ્યા છો. એક તરફ જ્યાં રાહુલ ગાંધી, તો બીજી તસવીર એ છે કે જે પરિવારે પૂરમાં ચાર સભ્યો ગુમાવ્યા છે એ પરિવારના આંસુ હાલ પણ સુકાતા નથી. ધાનેરાનો આ બારોટ વાસ છે. જ્યારે પ્રચંડ પૂર આવ્યું ત્યારે આ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અને આ જે મકાન છે એ મકાનની ઉપરથી પાણી પસાર થયા હતા. અને આ મકાનની અંદર જોશી પરિવાર રહેતો હતો જેના ચાર સભ્યોના આ પૂરમાં અવસાન થયા છે. આપણી સાથે જોશી પરિવારના નરસિંહભાઈ છે, એમની પાસેથી વિગત જાણીએ. નરસિંહ કાકા, આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે તમને મળવા માટે, તમે એમને શું જણાવવાના છો, શું રજૂઆત કરશો? ચાર મારો કુટુંબ ગયો નાનાભાઈનો. નરસિંહભાઈ થોડા ભાવુક થઈ ગયા છે. નરસિંહભાઈ, આજે રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ આવશે, તમારી સંવેદના સમજવા માટે જ આવે છે, તમારું એમને શું કહેવાનું રહેશે? એવામાં મારું મગજ જ કામ નથી કરતું. તો આ નરસિંહભાઈ જોશી છે જેમણે પરિવારના ચાર સભ્યો આ પૂર હોનારતમાં ગુમાવ્યા છે. આજે રાહુલ ગાંધી તેમને મળવા આવી રહ્યા છે, પરંતુ એ અત્યારે પણ એટલા હતભ્રભ છે કે એમનું કહેવું છે કે હું શું કહીશ એ મને ખબર નથી. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે તેજસ વૈદ્યા, ઈટીવી ન્યૂઝ. તો આપ જે તસવીરો જોઈ રહ્યા છો તે તસવીરો છે ઉત્તર ગુજરાત બનાસકાંઠાની, કે જ્યાં ધાનેરા ખાતે રાહુલ ગાંધી પહોંચી ગયા છે અને ત્યાં તેઓનું જે કાર્યક્રમ છે, તેઓના ત્રણ કાર્યક્રમ છે. સૌ પ્રથમ તો જે તારાજી સર્જાય પૂરને કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ખાસ કરીને ત્યાં લોકોની તેઓ મુલાકાત માટે આવી પહોંચ્યા છે. ગુજરાત ધાનેરા ખાતે તેઓ પહોંચી ગયા છે અને ત્યાં તેઓ માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતો જે છે કે જેઓની કેટલી એકર જમીન છે જેના પર ઊભા પાકને નુકસાન થયું છે, તેઓનો પાક, તેઓની ખેતી બધું જ વહી ગયું છે પાણીની અંદર, ઘર બહાર બધું જ વહી ગયું છે, લોકોએ બધું જ સર્વસ્વ તેમનું ગુમાવી બેઠા છે. ત્યારે આવી સ્થિતિમાં રાહુલ ગાંધી પહોંચી ગયા છે ધાનેરા અને ત્યારબાદ ત્યાં તેઓ મુલાકાત લેશે લોકોની અને લોકો સાથે તેઓ વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે જેવી રીતે અમારા સંવાદદાતાએ હાલ જ જણાવ્યું કે એક જોશી પરિવાર કે જેના ચાર સભ્યો એક વરિષ્ઠ જે છે તે નાગરિક તેમણે ગુમાવ્યા છે અને તેમની પણ મુલાકાત રાહુલ ગાંધી લેનાર છે તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો રાહુલ ગાંધી આવી ગયા છે ધાનેરા ખાતે અને તેમને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ અહીં સઘન દેખાઈ રહ્યું છે. આ તસવીરમાં આપ જોઈ શકો છો, લાઈવ તસવીરો આપ જોઈ શકો છો કે સુરક્ષાને માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોંગી કાર્યકરો દ્વારા અહીં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આપ એક્સક્લુઝિવ તસવીરો ઈટીવીની સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં તેઓ પહોંચી ગયા છે ત્યાંના ધાનેરાના અને ત્યાંના જે લોકો છે તે લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠામાં લોકોને એક આશા છે કે અહીંથી કોઈ તો મદદ જરૂર મળશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ જે સીએમ વિજય રૂપાણી તે પણ 5 દિવસ બનાસકાંઠામાં રોકાયા હતા. ગઈકાલે તેમનો 5મો દિવસ અને 5મો અને અંતિમ દિવસ હતો. તો ગઈકાલે તેઓ બનાસકાંઠાથી રવાના થયા છે. તો આજે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે બનાસકાંઠા ખાતે. એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો અને તેમની અહીં આગમન તેમનું કરવામાં આવી રહ્યું છે, તેમને આવકારવામાં આવી રહ્યા છે રાહુલ ગાંધીને. અહીં જો ઉપસ્થિત કોંગી જે ત્યાંના સ્થાનિક કાર્યકરો છે તેમના દ્વારા પણ ભરતસિંહની પણ ને પણ આપ જોઈ શકો છો. તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે જ જે સુરક્ષાને લઈને પણ અહીં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમની સુરક્ષા પર પણ ખાસ ધ્યાન આપતા આપ જે તસવીરોમાં જોઈ શકો છો. એક્સક્લુઝિવ તસવીરો આપ ઈટીવી પર જોઈ રહ્યા છો. અહીં જેવી રીતે જો એમના કાર્યક્રમની વાત કરીએ તો જે જોશી પરિવાર છે તેમના
चार सभ्यों के जो गुमाव्या छे ते जोशी परिवार नष्ट थई चुकी छे तेनी ते मुलाकात लेशे तेमने सांत्वना आपशे अने साथे ज खेडूतोनी पण मुलाकात तेओ लेनार छे। खेडूतो के जेओनी पांच पांच दस दस एकर जमीन में जो उभा पाक जो उभी खेती ने नुकसान थयुं छे अने खेडूतो पण खूब ज निराश छे त्यारे आवामां खेडूतोनी पण मुलाकात तेओ एपीएमसी जईने लेनार छे। अमारी साथे छे प्रणव पटेल। प्रणव, हाल शुं चाली रह्यो छे? राहुल गांधी ની જે ગતિવિધિઓ છે તે વિશે માહિતી આપશો ત્યાં બનાસકાંઠામાં? ચોક્કસ, આજે બનાસકાંઠાની અંદર રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના જે ઉપાધ્યક્ષ છે રાહુલ ગાંધી, તેઓ ગુજરાતના પ્રવાસે છે। બનાસકાંઠાના જે ધાનેરાની આસપાસના વિસ્તારોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે। હાલ અત્યારે આપ પેસ્ટુજ વિઝ્યુઅલ જોઈ શકો છો કે ધાનેરા પાસેનું એક માલોત્રા ગામ છે જ્યાં પ્રજાપતિ પરિવારનો સભ્ય છે તે પૂરને કારણે તે ડેથ થયો હતો, તેના પરિવારજનોને તેઓ મળી રહ્યા છે, તેનો સાંત્વના હાલ આપી રહ્યા છે। તેની સાથે પ્રદેશ પ્રમુખ પરેશ સોલંકી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિત જે નેતાઓ છે તેઓ ઉપસ્થિત છે અને જે એક સામાન્ય એવું એક છાપરું જે છે, એક સામાન્ય મકાન છે તેમાં તેઓ હાલ હાજર છે। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી જે પરિવારજનો છે, જે પ્રજાપતિ પરિવારજનો છે, તેની સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે અને જે પોતાની જે વેદના છે તેઓ વ્યક્ત કરી રહ્યા છે। જે રીતે જે ઘટનાક્રમ બન્યો હતો કે જ્યારે ધાનેરામાં પૂર આવ્યું ત્યારે પ્રજાપતિ પરિવારના 15 થી પણ વધુ જે સભ્યો છે પૂરમાં તણાયા હતા, તેમાં પ્રજાપતિ પરિવારનો જે મુખ્ય જે મોભી કહેવામાં આવે છે તે મોભીનું તેમાં મોત થઈ ગયું હતું। તેના કારણે તેના જે દીકરા છે, મોટા દીકરા ઈશ્વરભાઈ પટેલ છે, બીજા નાના દીકરા એમ બીજા પરિવારના સભ્યો સાથે તેઓ હાલ અહીંયા મુલાકાત કરી રહ્યા છે અને જે પોતાની જે વાત છે તે કરી રહ્યા છે, તે સંવેદના તેઓની વ્યક્ત કરી રહ્યા છે। અને સમગ્ર જે માલોત્રા ગામ છે, માલોત્રા ગામમાં ગ્રામજનો અહીં પહોંચ્યા છે અને તેઓને જોવા માટે મોટી સંખ્યામાં જે લોકો દેખાઈ શકે છે, કેમેરાનું દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં લોકો અહીં જોઈ શકાય છે કે કેટલી સંખ્યામાં લોકો અહીં આવે છે માત્ર રાહુલ ગાંધીને જોવા માટે। દ્રશ્યોમાં કેમેરામાં જોઈ શકાય છે કે માલોત્રાની જે પ્રાથમિક શાળા છે જેના કેમ્પસ છે તે કેમ્પસની અંદર તેઓ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે। પોલીસ બંદોબસ્ટની જો વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવાયો છે, 1000 થી પણ વધુ પોલીસના જવાનો અહીં ગોઠવવામાં આવ્યા છે। દ્રશ્યોમાં હજુ પણ પરિવારજનો સાથે તેઓ બેઠા છે અને જે પોતાની જે વાત છે તેઓ કરી રહ્યા છે રાહુલ ગાંધી જે પ્રજાપતિ પરિવાર છે તે। જી જી પ્રણવ, ગઈકાલે જ સીએમ રૂપાણી પણ બનાસકાંઠામાં રોકાયા હતા ત્યારે તેમનો કાલે પાંચમો અંતિમ દિવસ હતો, તો બીજી તરફ રાહુલ ગાંધી આજે પહોંચી ગયા છે। રાહુલ ગાંધી આટલા લેટ કેમ પહોંચ્યા છે બનાસકાંઠામાં? તેમને જલ્દી પણ તેઓ આવી શકતા હતા? જી ચોક્કસ, જે પૂરની જે સ્થિતિ છે તેના ઉપર તમામ રાજકીય પક્ષો પોતાની રીતે જે એનો એજન્ડા છે તે અમલ કરી રહ્યા છે, તેને લઈને જ પૂર પર રાજનીતિ થઈ રહી છે। પેલા હવાઈ નિરીક્ષણ કર્યું હતું નરેન્દ્ર મોદીએ, ત્યારબાદ સીએમ ગુજરાત ની અંદર એના જે છે તેઓ અહીં પાંચ દિવસ માટે આવ્યા હતા, ધાનેરા ખાતેના આસપાસના વિસ્તારમાં રહ્યા હતા, હવે ખુદ રાહુલ ગાંધી આવ્યા છે, તેથી ચોક્કસ એ કહી શકાય કે રાજનીતિ પૂરની પરિસ્થિતિ લઈને ચોક્કસ શરૂ થઈ છે। જી ચોક્કસ, રાજનીતિ શરૂ થઈ ગઈ છે પૂરની પરિસ્થિતિને લઈને। રાહુલ ગાંધી જ્યારે પીડિતોને મળી રહ્યા છે, શું કોઈ જાહેરાત કરે તેવી શક્યતા દેખાઈ રહી છે? તેમના તરફથી કોઈ રાહત આપે? હજી ચોક્કસ, હજી તો પહેલો પડાવ જે માલોત્રા ગ્રામમાં છે, હજી ત્યાં પરિવારજનોને મુલાકાત કર્યા છે। કોંગ્રેસ તરફથી તમામ પરિવારજનોને 1-1 લાખ રૂપિયાની જાહેરાત, જ્યારે પ્રદેશના પ્રમુખ અહેમદ પટેલ અને જે બીજા અન્ય જે કોંગ્રેસના નેતાઓ છે જયારે તેઓ અહીંયા આવ્યા હતા બનાસકાંઠા, ત્યારે જ તેઓ તમામ પરિવારજનોને 1-1 લાખનો ચેક વિતરણ કર્યો હતો। વધુ રાહુલ ગાંધી પણ પોતાની રીતે જે પોતાનું કાર્યક્ષેત્ર છે એ પ્રમાણે બધાને સહાય કરી શકે છે અને પણ ચોક્કસ વેદના જે પોતાની છે રાહુલ ગાંધી તે વ્યક્ત કરી રહ્યા છે, જે એક કોંગ્રેસના યુવરાજ કહેવામાં આવે છે તે યુવરાજ આપ જોઈ શકો છો એના દ્રશ્યોમાં કઈ રીતે પોતે બેઠા છે, એકદમ પોતે શાંતિથી બેઠા, શાંતિથી વાતાવરણથી તેઓ લોકોને ખાસ સાંભળી રહ્યા છે પોતાની વાત કઈ કઈ રીતે થયું હતું, કઈ રીતના ઘટનાક્રમ સમગ્ર બન્યો હતો તેને લઈને પણ પોતાની જે વાત છે તેઓ અહીં કરી રહ્યા છે। ચોક્કસ કોંગ્રેસ પણ કેને કંઈક સહાય કરે તો નવાઈ નહીં। જી, તેમની જે આજે ટૂંકી મુલાકાત છે ઉત્તર ગુજરાતની બનાસકાંઠાની, તેમાં કેટલા ગામોને તેઓ મળનાર છે? ચોક્કસ 5 થી 6 જગ્યાઓ ઉપર રાહુલ ગાંધી મળવાના છે, તેની અંદર પ્રથમ જે થવાર જે હેલિપેડ થી તેઓ પ્રથમ વખત આ માલોત્રા ગામ છે, માલોત્રા ગામે તેઓ પહોંચ્યા છે। અહીંથી તેઓ સીધા 5 થી 6 કિલોમીટર દૂર થાય છે, ધાનેરા વિસ્તાર છે જે પાણીમાં આખો ડૂબી ગયો હતો, જે આખું નાનું એવું શહેર છે ત્યાં જશે, ત્યાં તેઓ એપીએમસી ની મુલાકાત લેવાના છે, ત્યાં બારોટ વાસ ની મુલાકાત લેવાના છે, જેમાં બારોટ વાસના જે પરિવારજનો છે તેના પણ ચાર સભ્યો આ પૂરને કારણે તેઓ મૃત્યુ પામ્યા છે, તેના પરિવારજનોને પણ મળવાના છે। પછી તેઓ ત્યાં લાલ ચોક છે ધાનેરાની વચ્ચે આવેલો છે, ત્યાં તેઓ
एक नानी एवी जाहिर सभा जेवू तेओ करवाना छे, तेमां 1000 थी 1500 लोको तेओ अहींया उपस्थित रहेवाना छे। त्यां ते पोतानी वात छे, जे पोतानी वेदना छे ते राहुल गांधी ने व्यक्त करवाना छे। त्यांथी तेओ सीधा थरा जशे, थरा पण जे रूणी गाम छे, रूणी गाम मां जवाना छे, त्यां मुलाकात करवाना छे। त्यांथी तेओ नर्मदानी जे मेन केनाल आवी रही छे, मेन केनालमां जे भंगाण थयुं हतुं अने जे पाणी ગામોમાં ઘૂસ્યું હતું તેની પણ સ્થળની મુલાકાત લેવાના છે। ત્યાંથી તેઓ સીધા ફરી હેલિપેડ આવશે અને હેલિપેડથી તેઓ અમદાવાદ જશે અને અમદાવાદથી તેઓ દિલ્હી જશે। આ પ્રકારનો તેનો એક નાનો એવો પ્રોગ્રામ છે તેઓ રહેશે। આપ જોઈ શકાય છે કે રાહુલ ગાંધી હાલ ઉભા થઈ ગયા છે અને તેઓ જવા માટે નીકળી ગયા છે અને ખાસ કરીને જે પરિવારજનો સાથે તેઓ એક જે ફોટોગ્રાફી છે તે ખાસ તેઓ કરી રહ્યા છે અને પોતાની જે વાત છે તે કરી રહ્યા છે અને અહીંથી તેઓ સીધા ધાનેરા જવાના છે। જી પ્રણવ, જી પ્રણવ, આભાર આપનો। તો જે પૂર પીડિતો છે તેની મુલાકાતની શરૂઆત રાહુલ ગાંધીએ કરી દીધી છે પહોંચીને।